जूनागढ़ जिला में आ वर्षे मोटा भागना खेडूते कपासनुं वावेतर कर्युं छे। आ वर्षे कमोसमी वरसाद खूब पड्यो छे। खेडूतोना उभा कपासना खेतर सुकावा लाग्या छे त्यारे खेडूतोने वीघे 5-7 मणनो उतारो बेस्यो छे, खूब ज ओछो छे। खेडूतो माटे बिलकुल निष्फळ पाक गणवामां आवी रह्यो छे। एक बाजु उतारो ओछो छे तो बीजी तरफ मणनो भाव 1600 थी 1850 ओछो मळी रह्यो छे। गत वर्षे मणनो भाव 3000 रूपया मळ्यो हतो। बीजी तरफ खेडूतोने दिवसे ने दिवसे वधती जती मोंघवारीनो पण सामनो करवो पड़ी रह्यो छे। बियारण, जंतुनाशक दवा, डीजलना भाव वधता जता होवाथी खेडूतोने खूब ज मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। તેમ છતાં ખેડૂતોને ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે। ભેસાણ માર્કેટિંગમાં કપાસની 5 ગાડીની નવી આવક જોવા મળી રહી છે, એટલે કે 4500 મણ કપાસની આવક થઈ છે। તો ખેડૂતોને ભાવ ઓછા મળે છે તો સરકાર પાસે માંગ કરી રહ્યા છે। કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 3000 નો ટેકા જાહેર કરવા ખેડૂતો સરકારને માંગ કરી રહ્યા છે। અને આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ ભરીને આવ્યા છે। હવે આ કપાસની અંદર 1700 થી 1800 રૂપિયાનો ભાવ રહ્યો છે। હવે આ ભાવ ખેડૂતોને પોસાય એમ નથી, કારણ કે વીઘે 5 મણનું ઉત્પાદન થાય છે, 25-27 મણ જેવું ઉત્પાદન થાય ને એ જગ્યાએ 5 મણ થાય છે, અને મોંઘવારી એટલી છે કે ખેડૂતોને પોસાય એમ નથી, બરાબર છે। ખાતરના ભાવ એવડા છે, દવાના ભાવ એવડા છે, પછી બીજા નંબરમાં આટે ખેડૂતને આ મોંઘવારીનો માર પડે છે, એના હિસાબે આ ભાવે વેચવું હોય એમ નથી। અને સરકાર ઓછામાં ઓછા 3000 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે એવી ખેડૂતોની માગણી છે, અને નિકાસ પણ કરે, અને નહીતર ખેડૂતોને રાતે પાણી રોવાનો વારો આવશે અથવા તો આપઘાત પણ કરવાનો વારો